છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું. છોટાઉદેપુર વિધાનસભાના કોંગ્રેસ અને આપના 125 જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ગાંધીનગર પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ભાજપમાં જોડાયા. છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રૂપસિંહભાઈ રાઠવા સહિતના હોદ્દેદારો પણ ભાજપમાં જોડાયા. છોટાઉદેપુર જિલ્લામાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આપના હોદ્દેદારો ભાજપમાં જોડાયા. જહાન પટેલ, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર. આજે 137 છોટાઉદેપુર વિધાનસભામાંથી છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને બહુ જૂના સરપંચ એવા ભાઈ શ્રી રૂપસિંહભાઈ, છોટાઉદેપુર જિલ્લા સેવા દળના પ્રમુખ ભાઈ શ્રી ગણપતસિંહભાઈ, ગુજરાત પ્રદેશ સેવા દળના મહામંત્રી સિદ્ધરાજભાઈ લુહાર અને એમની સાથે લગભગ 25 જેટલા પૂર્વ સરપંચશ્રીઓ, 28 જેટલા ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, 2 તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ એવા અનેક લગભગ 125 જેટલા આગેવાનો 137 છોટાઉદેપુર વિધાનસભામાં કોંગ્રેસને રામ રામ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિચારધારામાં અને ત્રીજી વાર એમને આ દેશના વડાપ્રધાન બનાવવા માટે આ સૌ કાર્યકરો આજે જોડાયા છે તેમનું હું ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરું છું. અને છોટાઉદેપુર જિલ્લામાં ભાજપનો ભગવો ખૂબ જંગી રીતે આગામી લોકસભાની ચૂંટણીમાં લહેરાય તેવી ખાતરી સાથે આવેલ સૌ કાર્યકરોને દિલના અંતઃકરણપૂર્વક આવકારી તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય શ્રી રામ.